Namo Dvi Sauriyantanam, Namo Dvi Sauridanam, Namo Dvi Sauvairiyam, Namo Dvi Saujayanam, Namo Dvi Sautirgavati Savanam, Omkar Mindu Sanyukta Nityam Jayanti Yogina, Kamadam Mokshadam Chayumkarai Namo Namo, Manginam Bhagavanu Yomaginam Gautamavini, Mangalam kund kundari ujendra mursu mangalam namasana vishnada Svanu bhutya chakasi jitsovai dhavaya sarvama Krihao niyutani dhata Namaisa Ek suma chorashi panchasi Yano baba Jene ved vignam chyunse ये आत्मा जाने सके इतले आत्मा जैसे अंदर राग की बिन से शरीर जड़ से अनत्थ बिन से जुदो से दयादान व्रत काम को बिना भाव एना की पनि प्रभु जुदो से ये मुझे ने वेद विज्ञान त्रयों से आत्मा शुद्ध चैतन से न राग थी न भिन्न से ये जैने वेद विज्ञान त्रयों से ती आत्मा जाने से कि आत्मा कभी ज्ञान स्वभाव थी छूटतो नहीं शू कहूं धर्मी थाय त्यारे एने आत्मा आनंद ज्ञान स्वरूप छे एवं बांध थाय त्यारे एने ख्याल में आवे के आत्मा ज्ञान स्वभाव थी कदी छूटो नहीं ज्ञान स्वरूप ज रह्यो सनाली हाँ हम उसे धर्म ज्ञान स्वभाव थी छूटतो नहीं आम जानते हुआ थी धर्मी जीवनी शुरुआत रागना विकल्प थी भीन पड़ी पोताने अनुभवे जाने अने एम जाने कहा तो कोई भी राग रूप थो नहीं एक ज्ञान रूप रहो हा 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 आत्मा कभी आत्मा को छोड़ते नहीं आम जानते हुआ थी ते कर्म ना उदय वड़ी तप्त थे अधका इतले कर्म ना निमित्त थी प्रतिकूलता नो गंज आवे आत्मी नरक जीवा प्रतिकूलता हो तो पण रागी द्विषी मोही थतो नथी जेणी वात छे भाई संवर अधिकार छे लोको के एमने संवर कराओ बेन ई संवर पूर्ण नथी ए तो बधी आश्रवनी वात छे संवर जेना थी धर्म थाय जेना थी जन्म मरण ना छेड़ा आवे अंत आवे एने अहीं संवर धर्म कहे छे ती कर्म ना उदय वड़े तृप्त थयो छता रागी द्वेषी मोह थतो नथी केम के आत्मा कुन पाप ना राग थी बिन जाने उंदर अंतर्मुख थई ने जाने तो ज्ञान स्वभावी आनंद स्वभावी छे इसीये ने प्रतिकूलता ना गंज होय छता ते राग द्वेष ने मोह ने पामतो हा हा
निरंतर परंतु निरंतर शुद्ध आत्मा ने अनुभव है। धर्मी जीव तो एने कही आत्मा तद्दन आनंद ने शुद्ध स्वरूप पवित्र नो ताम प्रूव छे एने राग थी भिन्न करीने अनुभवो जीव एनु स्वरूप छे पवित्र ते प्रकार अनु करीने दशा मां थवुं एनु नाम या धर्म अथवा संबर कहे छे। જેને ભેદ વિજ્ઞાન નથી, જેને રાગના વિકલ્પથી વતીથી પણ આત્મા તદ્દન જુદો છે એવું ભેદ જુદાપણાનું જ્ઞાન નથી, તે આત્મા આત્માના જ્ઞાન સ્વભાવને નહીં જાણતો। એ આત્મા જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, અનંત અનંત સ્વચ્છ શક્તિનો પિંડ છે એવું ભેદ જ્ઞાન છે નહીં તે હું જાણતો નથી। આવી વાત છે આત્માના જ્ઞાન સ્વભાવને નહીં જાણ, જ્ઞાન સ્વભાવ સમજે આખો આત્મા, આખો આત્મા આનંદ ને જ્ઞાન ને શુદ્ધ ચૈતન્ય છે એવું જેને જ્ઞાન નથી તે અજ્ઞાની। રાગને જ આત્મા માને છે, વૃત્તિ રાગની દયા દાન વ્રત ભક્તિ પૂજા જાતા એ ભાવ ઉઠે એ બધો રાગ છે, એનાથી અહીંયા કલ્યાણ માને ને એ મારું સ્વરૂપ છે માને એ બધું રાગ છે, આશ્રવ છે, નવા આવરણનું કારણ છે, વર્તમાન દુઃખરૂપ છે। પણ તેનાથી ભિન્નને જાણતો નથી તેથી ક્યાંક પોતાને જાણવાનું માનવું તો ખરું, પોતા પણ ક્યાંક માને તો ખરો ને, એટલે ચૈતન્ય ભગવાન રાગથી ભિન્ન જાણવામાં ન આવ્યું, એટલે રાગ છે તે હું છું એમ માન્યું। રાગને આત્મા માને છે તેથી તે રાગી દ્વેષી મૂળ થાય છે, પોતાના સ્વરૂપને વિતરાગી સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપી છે એને જાણતો નથી તેથી તે રૂપે પ્રણમતો નથી। રાગને જાણે છે માટે રાગ રૂપે પ્રણમે છે, જેની વાત ભારી આખો દી બીજું કરવું આમાં આવી વાત ક્યાં। પરંતુ કદી શુદ્ધ આત્માને અનુભવતો નથી। જે કોઈ આત્મા બહિર્મુખ વૃત્તિ એવો જે રાગ એને જ પોતાનું જાણે છે એ કદી રાગથી ભિન્ન આત્માને અનુભવતો નથી। જેનો અધિકાર છે બહારથી થઈ ગયો ધર્મ એમ નથી,
કર્યા, તપ કર્યા, પૂજા કરી, ભક્તિ કરી, ભગવાનની ભક્તિ કરી, ખૂબ ધર્મ થઈ ગયો. રાગ ને પોતે આત્મા માણસ બસ. હા હા, રાગ થી ભિન્ન ભગવાન પીડ્યો છે એનું એને જ્ઞાન અનુભવ નથી. એથી તે રાગના જ અનુભવ ને આત્મા માને. હા હા, માટે એ નક્કી થયું કે ભેદ વિજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો અનુભવ થાય, ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. માટે એમ નક્કી થયું કે ભેદ વિજ્ઞાન રાગના વિકલ્પથી પણ જુદો પૂર્ણાનંદ સ્વરૂપ પ્રભુ એવું જ એને ભેદ વિજ્ઞાન થયું, એનાથી શુદ્ધાત્માનો અનુભવ થાય. ક્રિયાકાંડ કરતા શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. હા હા, એનો બિલકુલ નહીં શરણાની યોગથી નહીં. તો આ દ્રષ્ટિ એમ ઉગલ્યા પછી શરણાની યોગની ભાવ આવે એને જાણે. પહેલું આ થયા પછી શરણાનું યોગ ને વ્રત ને અતિચાર રહી પાળવાનું ફળવાનું નહીં. એ પછી પરિમાં એ સમ્યક દર્શન પછી પહેલી પરિમા ક્યાં હતી? આત્મા આનંદ મૂર્તિ પ્રભુ અંદર છે, જેમાં દયાદાનનો વિકલ્પ રાગ પણ જેમાં નથી, એવી ચીજને અંદર જાણ્યા વિના એની પરિમા ફરીમા બધી મીંડા છે. બધા અગિયાર પરિમા ચોકડી મીંડું મીંડું મોટું કે નથી, એકલા વિના બિંદી નથી કહેતા. હા હા, અંતર્મુખ જોતા આત્મા રાગથી ભિન્ન છે તેમ ભાષે, તે ભાષે તે આત્માના અનુભવને કરે, તેને રાગ દેશને મોહ ન થાય. પણ અંતર્મુખની જેને દ્રષ્ટિ નથી, બહિર્મુખની જ્યાં દ્રષ્ટિ છે ત્યાં એને રાગ આદિ ભળાઈ ભાષે છે. રાગ બાળક દેશ પાસે ભાષે બ્રહ્મણા એ રૂપે પૂર્ણમે. હા 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 હા, હવે પૂછે છે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એટલે અનુભવ થી સંગત કઈ રીતે થાય? તે જ રીતે ધર્મ થાય. એમ ધર્મની શરૂઆત શુદ્ધ આત્માના અનુભવથી જ થાય. એ કઈ રીતે એમ પૂછે છે. શું કીધું એ કે સંવાર એટલે ધર્મ શરૂઆત. શુદ્ધ ઇઝ ભૂત, આત્માની શુદ્ધ આત્માનું અનુભવથી જ સંવાર કઈ રીતે થાય એવો પ્રશ્ન છે, એને ઉત્તર દેવામાં આવે છે. હા હા હા, જેને આ પ્રશ્ન અંદરથી એવો ઉદ્ભવે છે કે આ પ્રભુ આત્મા શુદ્ધ આત્માની અનુભવથી જ એને ધર્મ થાય, બાકી ધર્મ ન થાય, એ કઈ રીતે છે, એની વિધિ શી રીતે છે,
એમ શિષ પૂછે છે. શિષ એમ પૂછ્યું નથી તમને રાગ ક્રિયા કરીએ તો ધર્મ થાય, ભક્તિ કરીએ, પૂજા કરીએ, વ્રત કરીએ ધર્મ, એમ તો પૂછ્યું નથી. અહીંયા તો શુદ્ધ આત્માના અનુભવથી સંવર્ગ કઈ રીતે થાય? હા 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 ગાથા શુદ્ધમ તો વ્યાણંતો શુદ્ધમ શિવ પ્રિયમ લહૈ જીવો જાણંતો અશુદ્ધમ અશુદ્ધમ એવ પ્રિયમ લહૈ. નીચે હરિગીત. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. ટીકા. જે સદાય અછિંદારા વાહી, જેની વાત છે ભાઈ આ તો બધી જ્ઞાનથી શુદ્ધ આત્માને અનુભવ્યા કરે, જે સદાય ત્રુટક પડ્યા વિના અછિન્નધા રાગથી ભિન્ન જ્ઞાન ભિન્ન એ અછિન્ન ધારા, એક ધારાથી જેને રાગથી ભિન્નનો અનુભવ છે, અછિન્ન ધારાવાહી જ્ઞાન એટલે આત્મા થી શુદ્ધ આત્માને અનુભવતા. શુદ્ધ સ્વરૂપ છે પુનને પાપના રાગથી તો ભિન્ન છે એને અનુભવતા, એ શુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે. તે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય છે. હા હા શું કે છે જો કુંભર કેમ થાય એમ કે છે કે જ્ઞાનમય આત્મા તે જ્ઞાન સ્વરૂપમાં જ્ઞાનમયની પ્રણતિ કરે તો સમર થાય છે. બે જ્ઞાનથી આ રીતે સમર થાય છે. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાન ભાવ એમ નહીં, જ્ઞાનમય એવા ભાવમાંથી હું તો જ્ઞાન સ્વરૂપ જ છું, જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા છું એમ જાણનારને જ્ઞાનમાંથી ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય એને તો શુદ્ધ જ ભાવ થાય, અશુદ્ધતા તો થાય જ નહીં. હા જ્ઞાન સ્વરૂપે ભગવાન આત્મા એને જ્ઞાનની અંદર એકાગ્રતા થતા જ્ઞાન થાય, રાગ ન થાય. એટલું કહેવું જ્ઞાન શબ્દ હારે શ્રદ્ધા થાય, ચિત્તા થાય, આનંદ થાય, પણ જ્ઞાનમયમાંથી જ્ઞાન થાય. રાગમાં પોતાને તો રાગ થાય. ચોથાની વાત છે. હજી તો ભેદ જ્ઞાન પેલે ચોથાની વાત છે. ચોથે થી શરૂ થાય વિખ્યાત ને ઘણા એમ જ કે છે ભાઈ કે છે આપવાની વાત આપવાની વાત હા તો હજી ચોથા ગુણવત્તાની ધર્મની પહેલી શરૂઆત. કેમ કે આત્મા પુનપાપના રાગથી ભિન્ન છે એવું જે આ ભેદ જ્ઞાન થયું ત્યારે તે જ્ઞાન સ્વરૂપને અનુભવે અને જ્ઞાન સ્વરૂપ અનુભવતા જ્ઞાનમય ભાવ પ્રગટ થાય. હા હા જ્ઞાન સ્વભાવી આત્મા એને જ્ઞાનમયથી અનુભવતા
તેમાં રાગ રહીત જ્ઞાનમય ભાવ થાય, રાગ રહીત જ્ઞાનમય ભાવ થાય, જ્ઞાનમય માંથી જ્ઞાનમય ભાવ થાય. હા, આવી વાત છે. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ થાય, જ્ઞાનમય ભાવમાં જ્ઞાનમય ભાવ જ થાય. એટલે શું કહે છે કે શુદ્ધ આત્મા પવિત્ર પૂર્ણ છે, એને વિકારથી રહીત અનુભવ કરે તો જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય જ ભાવ થાય. એ શુદ્ધના અનુભવમાંથી શુદ્ધનો જ અનુભવ થાય, ત્યાં આનંદ આવે અને શાંતિ આવે અને વિતરાગતા આવે. હા હા, એને સમર કે છે. આવું છે એનો અર્થ. જ્ઞાનમય ભાવમાંથી એટલે આત્મા સ્વભાવ છે, શુદ્ધ ચૈતન નિત્યાનંદ પ્રભુ, એને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ થાય. એ જ્ઞાનમય ભાવ છે, શુદ્ધ છે, તેમાંથી શુદ્ધ ભાવ થાય. પાર્થિક છે ને, શુદ્ધમ વ્યાણ તો શુદ્ધમ થાય, શુદ્ધમ તો વ્યાણ તો શુદ્ધમ ચીવડ પૈ લહીન. એ શુદ્ધ ચૈતન્ય જાણતા, તેના તરફ વળતા, તેને સન્મુખ થતા, શુદ્ધ સ્વરૂપ છે તે શુદ્ધ રૂપે પરમે. એમાં પુણ્ય નહીં પાપનું પરિણામ આવે નહીં. આવી આખરી વાતો છે. શિષ્યનો પ્રશ્ન હતો, ભેદ જ્ઞાન થી સંવર કઈ રીતે થાય, એનો આ ઉત્તર છે કે શુદ્ધમ વ્યાણ તો શુદ્ધને પામે. પાછા છે આત્મા અંદર શુદ્ધ પવિત્ર ઊંડે, રાગ થી ભીન પડીને ઊંડે તળમાં પવિત્ર છે એને જો અનુભવે તો શુદ્ધને અનુભવતા શુદ્ધ આવે, જ્ઞાનને અનુભવતા જ્ઞાનમય આવે, આનંદને અનુભવતા આનંદ આવે, શ્રદ્ધાને અનુભવતા શ્રદ્ધા આવે. એ બધી નિર્મળ પર્યાય સંવર છે. સમજાણું થાય? એ ન્યાય જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય, થાય છે. હા, રાગ થી ભિન્ન શુદ્ધ ચૈતન વસ્તુ એનું જ્ઞાન ને શ્રદ્ધા કરતા તો આનંદ ને જ્ઞાનમય જ ભાવ થાય, જ્ઞાનમય જ રાગ નહીં, જ્ઞાનમય ભાવ જ થાય, રાગ ન થાય. દ્રવ્યનાવરણ વસ્તુ જે શુદ્ધ છે તેના અનુભવથી રાગ કેમ થાય? આવી નતું અહીં નવરાશ્ર મળે કે ફુરસદ, એનો નિર્ણય કરવાનો ફુરસદ મળે કે આ શું છે. પણ અંદર અંદર એ છે, એ શરીરથી તો જુદો છે, એ તો દરેક પર છે, પણ અંદરમાં પુણ્યના પરિણામ થાય છે, એનાથી પણ એ ભિન્ન જુદી ચીજ છે, બે એક વસ્તુ નથી. હા હા, એ સંવાદ આવી ગયો કે બે વસ્તુ એક નથી, બેની સત્તા એક નથી, બે પર સ્વરૂપ વિપરીતતા છે. હા હા હા, એને અંદરમાં જોવા જોતા
શુદ્ધાત્મા પવિત્રજી પૂર્ણાનંદનો માલ પ્રભુ તેને જોતા અનુભવતા તે જાતની દશા પ્રગટ થાય, જ્ઞાનમયથી જ્ઞાન થાય એનો થાય. જે જાત છે શુદ્ધ પવિત્ર એનો અનુભવ કરતા પવિત્રતા જ પ્રગટ થાય એ સંવર છે. હવે અજાણ્યા માણસને તો આપે કઈ જાતની વાત હિસાબી ભાષા જૈન ધર્મ ની વાત હશે. હા, કઈક જાતની વાત આવી. દયા પાડવી, વ્રત કરવા, અપવા કરવા, નિરોત્રી નો ખાવા એવી વાતો આવતી નથી. ભાઈ, એ ચીજ તો જુદી છે. જળની ચીજ છે, એ જળની પર્યાયથી જળ ટકી રહ્યું છે. તારે લઈને શરીર વાણી ટકે છે, આવે છે, જાય છે એમ નથી. એ જળ કર્મ ને શરીર આદિ એના પરમાણુમાં આવવું, જવું, નીકળવું, ઓછું થવું એ બધી અહીં જળની દશા તારે લઈને નથી. તારે લઈને તો ફક્ત વસ્તુનો અજાણ, ચૈતન મૂર્તિનો અજાણ એને રાજ વિસ્તાર. અને જેને ચૈતન મૂર્તિ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન છે એવું જે અંતર્ભાન થયું એને જ્ઞાનમયથી જ્ઞાનમય એટલે શુદ્ધમાંથી શુદ્ધમય જ ભાવ થાય. એને અશુદ્ધ ભાવ થાય નહીં, એને પુણ્યના પરિણામે ન થાય એમ કે છે. દયા, દાન ને વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા એ ભાવ શુદ્ધ ના અનુભવતા ન થાય. હા, એ ન્યાય નવા કર્મ ના આચરણ નું નિમિત્ત, નવા આવરણ નું આવવાનું નિમિત્ત, રાગ દ્વેષ મોહની સંતતિ, રાગ દ્વેષ મોહ મિથ્યાદાદી એની પરંપરા, તેનો નિરોધ થવાથી જ્ઞાનીને તેનો નિરોધ અટકી જાય. સંવર છે ને, સંવર જેવો છે ને. હા, પોતાનું જે શુદ્ધ સ્વરૂપનું શું છે, કેવડું ક્યાં એની ખબર ન મળે. શીરતી અનુભવી. હા, એ રાગના વિકલ્પની પાછળ અંદર શુદ્ધ સ્વરૂપ અંદર છે. પર્યાયની વર્તમાન અવસ્થાની જોડી અંતર્મુખમાં ધ્રુવ તત્વ આખું પડ્યું છે. એને શુદ્ધ તરફના વલણથી શુદ્ધતા જ પ્રગટે. એને રાગ દ્વેષ ને મોહ જે આશ્રવનું કારણ એ હતા તેનો નિરોધ થાય છે. આશ્રવનો નિરોધ તે સંવર. આ રીતે આશ્રમમાં મહાજન બેઠા બેઠા અનાજ કરી આશ્રમ તત્કાન કરાવો. હા, ચૈતન સ્વરૂપ અનંત પવિત્રતાનો પિંડ પ્રભુ છે. એની વસ્તુમાં પુણ્ય ને પાપના વિકલ્પો રાગ વસ્તુમાં નથી. નવા કૃતિમ ઉભા કરે છે. હા, એથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પણ આ તો અકૃત્રિમ સદાય સ્વભાવ શુદ્ધ છે. આ
પવિત્ર છે, શુદ્ધ છે, તેનો અંતર અનુભવ કરતા શુદ્ધતાનો અનુભવથી શુદ્ધતા જ પ્રગટે. એમાં પુણ્ય પાપની અશુદ્ધતા પ્રગટે નહીં. અને શુદ્ધતા પ્રગટે તે રાગ દ્વેષનો મોહ મુકાર ન થાય. એથી એને રાગ દ્વેષ મોહથી આત્મનું સત્વ અટકી ગયું. રાગ દ્વેષ મોહથી જે નવા આવરણ આવતા એ અટકી ગયા. નિરોધ કીધો, નિરોધ. આવવાના હતા નહી, સમજાવું છે રીતે. અહીં શુદ્ધતા પ્રગટ કરીએ તો એને આવરણ આવવાનું હતું નહીં. એને આવરણ નિરોધ કર્યો એમ કહેવામાં આવ્યું. એની વાત બહુ બાપુ ધર્મની. લોકોએ તો વાતમાં થોડ થોડ વાતી જાડી એમાં બધું મનાવી દીધું. અનંત કાળથી એ તો માન્યું છે કે નિરોધ થવાથી થયો ને, રાગદેશ મોહની સંતતિથી તેનો નિરોધ થાય છે. એ રાગદેશ મોહ કોણ કેના કે કર્મના આશ્રણનું નિમિત્ત, નવા આવવાનું નિમિત્ત, એવા જે રાગદેશ મોહ એની પરંપરા તેનો અટકવાથી નવા આશ્રો આવતો નથી. એ નવા આશ્રો આવવાનું હતા નહીં એ સમય પર, સમજાવું છું. અંદર શુદ્ધ ચૈતન્યના સ્વભાવની દ્રષ્ટિ જ્ઞાનને અનુભવ થયો એટલો તો ત્યાં આગળ આશરો આવતો થતો નથી. થતો નથી પછી આશરો ક્યાંથી આવે? ભાવાશરો થતો નથી, દરડાશરો આવે ક્યાંથી? દરડાશરે એને આવે જ નહીં. શુદ્ધ આત્માને જ પામે છે એ તો, શુદ્ધ આત્માને જ પામે છે. શુદ્ધને અનુભવ તો શુદ્ધને પામે છે. પવિત્રતા પ્રભુની અનુભવ તો પવિત્રતાને જ પામે છે એ સમજ છે. આ તો જરી પોહા ક્રિયા હોય હું તમને લખવા મળશે કે મને એની બે ટંગ ન ખાય. રાણપુરમાં હતો ને, સૌરાષ્ટ્રમાં હતો હું, અમને હતા તમે? મનસુખ હતો તેથી છેલ્લો, નાની ઉંમર 8 વર્ષ તમારો મનસુખ. એ બધા ત્યાં અંપા ઘર કરીને બેઠા હતા. 84 ને સારું છે. બે કે આપણને સોમવાર છે, મારો ધર્મ છે. ને પાછળ બોલે પરિક્રમામાં કે ઉત્કર્ષી ભાવ થાય તો એને તીર્થંગ ઉતર બાંધે, નહીં તો નિદ્રા થાય. હા 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 એ આવે ખામણામાં. હા એના પણ કીધું આ ક્યાંથી આવું? તેથી કહ્યું તું સ્વરાશમાં ઉત્કર્ષ ભાવ આવે તો તીર્થંગો તો માંડે, નહીં તો નિદ્રા થાય. જે ભાવે બંધ થાય એથી તો નિદ્રાનો ભાવ ઊંચો છે. બંધ જે ભાવે બંધ થાય એ તો રાગ છે, અને જે ધર્મ ધર્મ થાય એ તો રાગ રહી જ છે. હું કઈક શબ્દ આવે છે ને, ઘરનું કોળું ખપે પણ એ બે ભાષામાં એમ કેમ ઘરવાની કોળું ખપે ભાષા ભૂલી ગયા તે એમાં આમ હોય કર્મની કોળું ખપે. ઉત્કર્ષ થઈ જાય ભાવ તો તીર્ણ ગોદર બંધાય એમ.
ઉત્તર સાહેબ સંગ ઉત્તર કેદી કહ્યું હતું આ હું બોલો તમે આવે પરિક્રમામાં વગર વિચારીશું એ તમારા સ્થાન કચ્છમાં ભગવાન નું કરતા વગેરે એમ કે કર્મની ક્રોડું ખપે ઉત્કર્ષ ભાવ આવે તે સંગોત્ર બંધાય ભલે ઉત્કર્ષ સાવ ભાવ આવે તો પણ એ જ પ્રથા જ છે આખી આત્મા ને પામે અને જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માનો અનુભવ કરે છે સામે વાત ન કહેવાય જે સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અશુદ્ધ આત્મા એટલે રાગ ને દયા વાળો હું છું એ અશુદ્ધ આત્માનો અનુભવ હા હા હું પરણો કરતા શું કરી શકું છું અને રાગ દયાદાન વ્રતનો આવ્યો એ મારો છે એ અશુદ્ધ આત્માને અનુભવે છે અને સદાય અજ્ઞાનથી અશુદ્ધ આત્માને અનુભવ્યા કરે છે તે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ થાય છે રાગ અને પુનના પરિણામ પોતાના માની અને અનુભવે એને રાગ થાય છે દ્વેષ થાય રાગ થાય મિથ્યા થાય અનુ અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય છે એ ન્યાય નવા કર્મના આશ્રમનું નિમિત્ત જે રાગદેશમોહની સંતતિ તેનો નિવૃત્ત નહીં થવાથી અજ્ઞાનમાં નિવૃત્ત કેમ થાય એટલે રાગદેશને કારણે નવા આવરણ એને આવશે અહીં તો સંવરના પચકાણ કરાવો એ બે ડિસેમ્બર થઈ જાય ને આવું હાલ્યું બધું ધર્મને નામે ધતિન છે ધર્મ તો જુદી જ છે બાપુ એ શુદ્ધ આત્મા પુનપાપ વિનાનો એને સન્મુખ થઈને અનુભવે ત્યારે તેને રાગદ્વેષ મોહ થાય તેથી તેનું નિમિત્ત છે આવવાનો કર્મ નિરોધ થાય અજ્ઞાનીને રાગને પોતાનો માને છે રાગ રહીત સ્વરૂપ ચૈતન્ય છે એની ખબર નથી તેથી તેને રાગ વિમોહ ભાવ થાય અશુદ્ધતાને જાણનારો અશુદ્ધતાને અનુભવનારો અશુદ્ધતા થાય અને એ અશુદ્ધતા નવા કર્મનું કારણ એવા રાગ વિમોહનું કામ થાય નવા કર્મ જે આવે એનું કારણ થાય અશુદ્ધતા છે ને અશુદ્ધ આત્માને પામે છે અજ્ઞાની તો અશુદ્ધ આત્માને ભલે ચાહે તો વ્રત ને અપવાદ કરે ભક્તિ કરે પૂજા કરે જાત્રા કરે એ અશુદ્ધતાને જ પામે છે કારણ કે એ પરિણામ મારા નમૂનામાં લાભ એ અશુદ્ધ મલિનતાને અનુભવે છે માટે શુદ્ધ આત્માની અનુભવથી જ સંવર થાય છે આ સમ થાય અહીં તો સમ નથી આ લાઠીમાંથી 8 મહિનાનો આપવો આ કરે ને બધા 20-25 જણા ભેણા તે બે એ ધર્મ થઈ ગયો કે સમર થઈ ગયો સમર કર્યો ફોહા કર્યા
લાઠીમાં જમણો હું હોય ત્યારે લોકો કરે આ જમના અને પાછી અમાસના એમ ચાર એક મહિના સમર કર્યો કહેવાય બધા માનતો હિરાજી મારે બિચારા કેતા એ કેતા વાત આખી ફેર છે ઉલટ પુલટ વાત છે બાવા છેલ્લો શું સરવાળો કીધો કે શુદ્ધ આત્માની અનુભવથી સંવર થાય છે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય પ્રભુ એનો પ્રાપ્તિ થાય ઉપલબ્ધિ થાય અનુભવ થાય તો સંવર થાય હા સમજાવણું કાંઈ જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાનથી આત્માને નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે જેને આત્મા અંદર શુદ્ધ ચૈદાનંદ પ્રભુ રાગ દયાદાન ને વિકલ્પથી ભિન્ન છે એવા આત્માને જેને જાણ્યો અનુભવ્યો એ અખંડ ધારાવાહી જ્ઞાન જ્ઞાન અખંડ બહે ઘડીકમાં રાગની એકતા અને ઘડીકમાં જ્ઞાનની એકતા એમ નહીં આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે એને જ્ઞાનમાં એકાગ્રતાની અખંડ ધારા વહે ભેદ જ્ઞાન નિરંતર વહે પછી કરવું પડે ને નીચલા દશાની વાત છે ભાઈ વિતરા કઈ ને કઈ પૂરું થઈ ગયું નિંદ્રામાં તો મૂર્છિત રહે નિંદ્રામાં અહીંથી આળસો અટકી ગયો છે સંકિત છે નિંદ્રામાં નિંદ્રા નિંદ્ર ઠેકાણે અંદર રાગથી નિર્મળ પરિણામ ભિન્ન પડી ગયું એ પરિણામ કેદી છૂટે નિંદ્રા હોય તો શું અને રોગ હોય તો શું આત્મા ચિદાનંદ પ્રભુ ઉપયોગ ભલે અશુદ્ધ હોય વસ્તુ ઉપલબ્ધ રૂપ પરિણામ નિરંતર રહે છે નિંદ્રામાં પણ લબ્ધરૂપ પ્રાપ્તિ નિરંતર છે ઉપયોગ ફક્ત પરમાની ગયો છે છતાં રાગથી ભીન પડેલી જેટલી દશા છે એ દશા તો નિરંતર નિંદ્રામાં હોય છે માતાના પેટમાં આવે જ પ્રભુ જો ને તો સમકિત લઈને આવે ત્રણ ગામે ત્યાંય છે સમજી દીધા સમકિત અને ત્રણ જ્ઞાન લઈને માતાના પેટમાં તીર્થંકર આવે કવાનો મહિના પણ ત્યાં ધારા રાગથી ભીન પડેલી ધારા કાયમ રહે એવી વસ્તુ છે દુનિયાથી જુદી જાત છે ભાઈ દુનિયા બહારથી માની અને બેસી ગઈ છે ને એ તો મનુષ્ય પણ હું મજુ હારી જશે આત્મા અંદર ચિદાનંદ પ્રભુ એનો અખંડ ધારાવાહી જ્ઞાનથી જોયું બાબા આત્માને
નિરંતર શુદ્ધ અનુભવ્યા કરે છે. જોયું, નિરંતર જ્યાં અનુભવ ભલે ઉપયોગ ન હોય પણ તે અનુભવ્યા કરે છે. હા 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 હા, અડદની દાળમાં જેમ ફોતરું છૂટું પડ્યું એ ફોતરું પછી એને છૂટે જ નહીં. અડદની દાળ થાય ધોળી એમ ભગવાન આત્મા. એ કાળો જે ફોતરું એવો પુનપાપનો ભાવ કાળો મહેલ, હા હા હા, એનાથી ભિન્ન પડી અને નિરંતર ધારા જ્ઞાનની હોય છે. આહા, તેને ભાવાશ્રવો રોકાય છે, તેને રાગદ્વેષમોરૂપી ભાવાશ્ર, ભાવાશ્ર સમજાવો, રાગદ્વેષ ને મોહ એ ભાવાશ્ર છે. નવા આવરણનું કારણ, નવા આવરણ આવે એ દ્રવ્યાશ્ર અને આ ભાવાશ્ર છે. આહા, તેને રાગદ્વેષમોરૂપી ભાવાશ્રવો રોકાય છે. જે આત્માના આનંદ ને જ્ઞાન ને નિરંતર વેદે છે, અનુભવે છે, વેદ જ્ઞાનની ધારામાં સદાય રહે છે, હા હા, તેને રાગદ્વેષમોરૂપી ભાવાશ્રવો રોકાય છે. અનંતાનુમંદી આદિના જેટલા છે રાગદ્વેષમોરૂપી, આગળ આવડ્યો જતા જેટલી ફીરતા થાય એટલો આવ્યો રોકાય છે. તેથી તે શુદ્ધ આત્માને પામે છે. શુદ્ધ રહેતી અપાણ છે ને, શુદ્ધ પાઠ એ ગાથા છે ને, શુદ્ધમ તો વ્યાણ તો શુદ્ધમ છે અપયમ ન રહી. શુદ્ધને, શુદ્ધને પામે શુદ્ધને કારણે, શુદ્ધને જે અવલંબે એ શુદ્ધને પામે. તેથી તે શુદ્ધાત્માને પામે છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, પુનને પાપના ભાવ વાળો છું હું તો, કેમ કે જુદી ચીજ છે તો જણાની નથી. ધર્મ, આત્માનો ધર્મ જે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ એ તો જણાણો નથી. રાગ જેવા રાગ ને દયાદાન ને એ પટ પરિણામ જણાના, એને પોતાના માનીને એ રાગ કરે છે. હા, શુદ્ધ આત્માને પામે છે. હા, અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે, તેને રાગદ્વેષ મોહરૂપી ભાવ આવાસનો રોકાતા નથી. હા હા, ભલે સાધુ થઈ જાય હજારો રાણી છોડે, પણ અંદરમાં રાગની એકતા જ્યાં સુધી છે ત્યાં સુધી એને મિથ્યાદ ને રાગદ્વેષના ભાવાસર છે, એનાથી નવા દરાસર થાય છે. હા હા હા, હજારો રાણી છોડે સાધુ થાય તો હોય, અંતરમાં રાગની એકતા તૂટે નહીં ત્યાં સુધી અશુદ્ધતા જાય નહીં. હા હા, આવો મારે છે. આનંદ છે તે આનંદ સદાય છે, જણાય છે ને, શું જણાય. ઉપયોગ મને બહાર આવે તો આનંદ, ઉઘરીનો આનંદ ક્યાં જાય. આ રીતે સિદ્ધ થયું શુદ્ધ આત્માની અનુભવથી સમર્થાય ચલ્યો.
બહુ ટૂંકામાં થોડું. ચૈતન મૂર્તિ નિર્મળાનંદ પ્રભુ એને પુણ્યને પાપના રાગથી ભીન પાડીને એને અનુભવે એને સંભર થાય ધર્મ થાય, એને ધર્મ થાય બીજાને ધર્મ ન થાય. કરોડો મંદિરો કરાવે ને કરોડો રૂપિયા ખર્ચે ને કરોડો શાસ્ત્રો બનાવે ને મોંઘા આપે, પછી દસ રૂપિયા પડે પાંચે આપે, એ તો શુભ રાહ છે. મુંબઈમાં વેચાણ 6000 બેનના પુસ્તક એમની રંગ થોડા બાકી શાંતિભાઈ વેચ્યા હતા, થોડા બીજા કોક વેચ્યા હતા, ચિમના ઠાકર ત્રણ દી વેચ્યા હતા, એકમ ની ભાઈ વેચ્યા હતી સૌભાગ્ય વૈશાખ સુધી એકમ બીજે એના આવી છે તમારા ત્રીજે મોટી સભામાં વેચાણ વાતમાં આવી છે કે એમાં રાગની મંદતા હોય છે શુદ્ધ ભાવ એમાંથી એમ માની લે કે આમાં ધર્મ થઈ જાય છે. હા હા અરે આવી આખરી વાત પૈસા વાળાને પૈસાથી ધર્મ થતો હોય તો ધારી થાય. ધન ને પૈસા ગોતવા પડે ને ધર્મ ને મેટી. હા હા અરે આ શરીર જ કામ ન કરે ધ્યાન, શરીરની ક્રિયા થાય છે શરીરની જડથી, એ કામ જે આત્માનો નથી. નહી મળે એ શુદ્ધ અને પ્રગટ ત્યારે ધર્મ નો અવસર મળશે. શુદ્ધ ભાવ ગમે એટલો લાખ કરોડ કરે તો શુદ્ધ નો અવસર નહીં મળે. હા હા મોક્ષમાં પ્રકાશમાં નિમિત્ત હારા મળે તો ક્યાંક લોક કદાચ ત્યાંથી સમજે એમ એ હું એ તાર એ તો ક્યાંક સમજે તો નિમિત્ત કહેવાય નહીં મોક્ષમાં પ્રકાશમાં આવે ખબર છે બધી. હા એમાંથી કાઢે સારો તો જો આમાં કઈ છે શુભ ભાવ કરે તેમ કરતા કરતા એને ક્યાં નિમિત્ત સારા મળે તો નિમિત્તથી પામી જાય. નિમિત્તથી પામે ની ઉપાદાનથી પામે, એના ઉપાદાનથી પામે ત્યારે નિમિત્ત કહેવામાં આવે. હા હા બધો ફેરફાર છે ઘણો ભાઈ. હવે આ અર્થ હું કલશ રૂપ કાયું કહે 127 યદિ કથમપી પા ધારાવાહ્યા બોધનયન ધ્રુવમુપલભ્યમાન શુદ્ધમ આત્માનમાસ્તે તદયમ ઉદયત આત્મા આત્મરામ આત્માનમ આત્મા પરપરણતિ નિરોધા તિરોધા શુદ્ધમ એવમ અભ્યુપેતિ. જો કોઈ પણ રીતે પુરુષાર્થી અંતરના તીવ્ર પુરુષાર્થી દારૂના દારણ આવી ગયો તમે ઉગ્ર દારૂ દારૂ ઉગ્ર પુરુષાર્થી. હા હા સ્વતર્ક ધારાવાહિક બોધને ધારાવાહિક નામથી. હા હા
જેની જ્ઞાન ધારા છૂટે નહીં. રાગ રહે પણ રાગ ધારા જુદી, જ્ઞાન ધારા જુદી, બે બે ધારા બે ધારાનું કામ કરે. શુદ્ધ આત્માને ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્મા, શુદ્ધ પવિત્ર આત્માને ધ્રુવમ ઉપલબ્ધ માનમાં આવતી નિચલપણે અનુભવ્યા કરે. ધ્રુવ નિચલ ઉપલબ્ધ એટલે અનુભવ, આસ્તી એટલે કરે, નિશ્ચલપણ અનુભવ કરે. આ હા પહેલી તો એ વાત છે કે આત્માની મહિમા જ એને આવતી નથી. આ બધી આખી દુનિયાથી ચીતી જુદી નિરાળી છે કોઈ જેની મહિમાનો પાર નથી. હા 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 એવું આ ભગવાન આત્મા અંદર કુંદયાદાનના વિકલ્પથી જુદો પીડ્યો છે. હા પણ એ વાત કેમ બેહે છે? બહાર નજર છે અનાદિની, આ દયા પાડું, આ વ્રત કરું, અપા કરું, આ પૂજા કરું, ભક્તિ કરું. હા હા એથી એના રાગની ક્રિયાથી જુદો છે. એને કેમ બે? રાગમાં જેને પ્રેમ છે, રાગમાં રસીલો, રસી રસો થઈ ગયો, રાગમાં રસીલો થઈ ગયો, એને ભગવાન રાગથી ભિન્ન છે. આનંદ કંદ પ્રભુ શુદ્ધ કેમ બે? અહીં તો કે ધારાવાહી જ્ઞાનથી શુદ્ધ આત્માને નિશ્ચલપણે અનુભવ કરે. આ તો અયમ આત્મા, આ આત્મા ઉદયત આત્મા આરામમ આત્માનું જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે. આ ઉદયત આત્મા આત્મા આરામ, જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે, જેની આત્મ પ્રગતિ વધતી જાય છે, એવા આત્માને પરપરણિતિ રુદા, પરપરણિતિ રાગ નહીં, દશા ને રોકી નહીં, નિરોધથી. આ સંબત છે ખરો. રાગનો કણ ગમે તે હોય, ભગવાનની ભક્તિ આદી પણ એને રોકી નહીં. આ આત્માને સ્થિરતા વધતી જાય છે, રાગ આદિ નાશ થતો જાય છે, પરપન્નતિના નિરોધથી શુદ્ધમય અનુભવી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. બહુ ટૂંકું કહ્યું. હું તે પોતાનો આત્મા શુદ્ધ સ્વરૂપે છે તેને વર્તમાનમાં પામીને અનુભવીને નિરંતર ધારાવાહી એને અશુદ્ધતા થતી નથી, તેથી તેને શુદ્ધતા પામે છે. વિશેષ કહે છે.